વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે બનાવીશું ડિલિવરીમાં એવું સવાનું પાણી જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આજે ડિલિવરીમાં એવું સવાનું પાણી બનાવવાનું છે તો એના માટે મેં એક ટેબલ સવા દીધા છે અને સવા માર્કેટમાં એકદમ ઇઝીલી મળી જાય છે અને આપણે એને આખી રાત પલાળવાના છે તો મેં એના માટે બસો એમ પાણી લીધું છે અને પાણી આપણે નોર્મલ જ લેવાનું છે આપણે સવાને એમાં નાખી અને પછી ચમચીથી હલાવી અને સાત થી આઠ કલાક રાત્રે પલાળી રાખીશું આપણે ઢાંકણ ઢાકી અને એને આખી રાત પલાળી રાખીશું પલાળી અને પછી સવારે આપણે એને ઉકાળી દઈશું હવે સાત થી આઠ કલાક પછી આપણા સવા એકદમ સરસ પલાળી ગયા છે અને તમે જોઈ શકો છો એમાંથી એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને ઉકાળી દઈશું સવાનું પાણી હંમેશા સવારે નૈણા કોઠે જ પીવાનું હોય છે જેનાથી બાળકને ફીડિંગ કરાવતા હોય તો ધાવણ સરસ આવે છે હવે આપણે સવાનું પાણી ઉકાળવા માટે મૂકી દઈશું પાણી અડધું બળે ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને ગેસ ધીમો જ રાખવાનો છે વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે હલાવતા રહીશું ડિલિવરી પછી બીજા જ દિવસથી સવાનું પાણી ચાલુ કરવામાં આવે છે અને આ પાણી પંદરથી વીસ દિવસ સુધી આપવાનું હોય છે જેથી બાળકને દાવણ સરસ આવે છે અને આપણે આ પાણી અડધું બળે ત્યાં સુધી એને વાળવાનું છે ઉકાળવાનું છે હવે ખાસું એવું પાણી બળી ગયું છે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખી દઈશું અને હલાવી અને ગોળને ઓગાળી દઈશું ગોળ ઓગળી જાય પછી આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલું ઘી નાખવાનું છે અને ઘી અને ગોળને પણ અડધી મિનિટ થી એક મિનિટ સુધી ઉકળવા દઈશું બધું એકદમ સરસ ઓગળી જાય અને મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું હવે બધું બરોબર ઉકળી ગયું છે અને ઓગળી પણ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે એક ગ્લાસ લઈશું અને એને એની પર ગળણી મૂકી અને આપણે આ રીતે સવાના પાણીને ગળણીથી કાઢી દઈશું અને આપણે જે સવા ઉપર બચશે એને આપણે ફેંકી નથી દેવાના એ સવાનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એની અંદર આપણે એક ડીશમાં લઈ અને મીઠું નાખી અને એને તાપે મૂકી એને સુકવી દેવાના જે અને જેથી એનો આપણે મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને આ પાણી હંમેશા હુંફાળું જ પી લેવાનું તો તૈયાર છે આપણું સવાનું પાણી ડિલિવરીમાં પીવાય એવું સવાનું પાણી રેડી છે અને એને સવારે નયના કોઠે જ પીવાનું છે અને ગરમ જ પીવાનું છે